ભરૂચ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ મતદાન ઓળખપત્રોથી વંચિત રહેલા તેમજ નામ સરનામા સહિતની વિગત સુધારવા કેન્દ્રો પર જવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ મતદાર કેન્દ્રો ઉપર બુથ લેવલ અધિકારી જ હાજર ન થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય ચૂંટણી પંચના આદેશ અનુસાર ભરૂચ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જે અનુસાર આજ રોજ મતદાન ઓળખ કાર્ડથી વંચિત રહેલા લોકોને તેમજ તેમની હાલની વિગતમાં નામ સરનામા સહિતની સુધારણાના કામ માટે તેમના નજીકના મતદાન કેન્દ્ર ઉપર જવાની જાહેરાત થતાં સૂચના આપવામાં આવી હતી. પરંતુ ભરૂચની પટેલ વેલફેર ડેન્ટલ કોલેજના મતદાન મથક ઉપર સવારથી લોકોની ભીડ ભેગી થવા છતાં બુથ લેવલ અધિકારી ન પહોંચતા લોકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. પાલેજના ગઈ સ્કૂલ ખાતેના મતદાન કેન્દ્ર પર પણ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સમયે બુથ લેવલ અધિકારી હાજર ન હોવાથી બૂમ ઉઠી છે. કોઈ આવતું જ નથી અમારા ફૈયાજના ઘરમાં. હજુ હમણાં આવેલા છે, અમે 10 વાગ્યાના અહીંયા છે. હજુ હમણાં આવ્યા લોકો, શું કામ હતું? અમારે વોટિંગ કાર્ડ કઢાવવાનો હતો, એના માટે આવેલા. હજુ કેટલા વર્ષથી તમારો વોટિંગ કાર્ડ? મેં 21 યર્સનો થયો, હજુ વોટિંગ કાર્ડ અપડી કઢાવવાનો આવ્યો. 2 વર્ષથી ચક્કરમાં છે, વોટિંગ કાર્ડ કઢાવવાનો આવતું જ નથી. અત્યારે તમે આવેલા છો તો કયા પ્રકારની પરિસ્થિતિ છે? હા, અમે સવારે પણ આવેલા, પણ જે વોટિંગ કાર્ડ બનાવે એ સર આવેલા જ ના હતા. અમે 4-5 વખત ધક્કા ખાઈને ગયા, એક હમણાં આવેલા. અભિષેક યદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.